નમસ્કાર, ગુજરાત રાઉન્ડઅપ સાથે હું છું રેના અને આપ જોઈ રહ્યા છો ટીવી 30 ગુજરાતી બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળોના ડિમોલિશનને લઈ નોટિસ પાઠવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1389 જેટલા ધાર્મિક સ્થળોની તપાસ કરવામાં આવી હતી કે જેમાંથી 149 જેટલા સ્થળોની નોટિસ પાઠવવામાં આવી છે કે જેને લઈને સ્થાનિકો સાથે ધારાસભ્ય પણ મહાનગરપાલિકાની કામગીરીથી નારાજગી તેઓએ વ્યક્ત કરી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મંદિરોના ડિમોલિશન માટે જૂના અને ઐતિહાસિક મંદિરોને નોટિસ પાઠવવામાં આવી હતી, જેને લઈને લોકોમાં રોષ ભભૂક્યો છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વટવા વિસ્તારમાં આવેલ 140 વર્ષ જૂના બલિયાદેવ મંદિર તેમજ અન્ય એક મંદિરને નોટિસ પાઠવવામાં આવી હતી, જેને લઈને સ્થાનિકોએ ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર કરી મહાનગરપાલિકાની કચેરીનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોએ વર્ષો જૂના અને ઐતિહાસિક મંદિરોના ડિમોલિશન ન કરવાની માંગણી કરી છે, તેમજ રસ્તા પર જે નાના મંદિરો છે તેને અન્ય જગ્યાએ ખસેડવામાં ન આવે ત્યાં સુધી ડિમોલિશન અટકાવવાની માંગ કરી છે. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને જે મંદિરો ધાર્મિક સ્થળો હટાવવાની જે નોટિસો બજાવી છે એમાં વટવા ગામમાં 150 વર્ષ જૂનું બરિયાદેવનું મંદિર અને 150 વર્ષ જૂનું ઝોપડી માતાનું મંદિર એ પણ હટાવવાની નોટિસ બજાવી છે. એ સંદર્ભે અમે પરમ દિવસે અમે બુધવારના દિવસે આવેદનપત્ર અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કમિશનર દક્ષિણ ઝોનના એમને આવેદનપત્ર આપ્યું કે આ અમારી આસ્થાનો વિષય છે. વટવા ગામની તમામ જનતાનો 150 વર્ષ જૂનું મંદિર, બરિયાદેવનું મંદિર અને ઝાપડી માતાનું મંદિર 150 વર્ષ જૂનું મંદિર છે, અમારા ગામની આસ્થા જોડાયેલી છે, દરેક ધર્મપ્રેમી જનતાની આસ્થા છે એની જોડે, તો આ મંદિર કોઈપણ સંજોગમાં તોડવામાં ના આવે એવી નમ્ર અપીલ છે અમારી. અને આ સંદર્ભે અમે આવેદનપત્ર પણ અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનર, અમદાવાદ પોલીસ કમિશનર અને બીજી 6 જગ્યાએ અમે આવેદનપત્ર રૂબરૂમાં આપેલ છે. ધાર્મિક મંદિરોના ડિમોલિશનને લઈને હવે વિપક્ષના નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના ઉપનેતા નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર કે પછી અમદાવાદ મહાનગરપાલિકા જ્યારે કોઈ અનિર્ણાયક નિર્ણય લે છે ત્યારે હાઈકોર્ટે વચ્ચે આવવું પડે છે. સાથે નીરવ બક્ષીએ વધુમાં જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાએ 1389માંથી 149 ધાર્મિક સ્થળોને કયા ધારાધોરણ પ્રમાણે નોટિસ પાઠવી છે. ભૂતકાળમાં પણ આવી રીતે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ધાર્મિક સ્થળોનું ડિમોલિશન થાય તે પહેલા તેમને યોગ્ય જગ્યા આપવામાં આવે છે અને ત્યારબાદ ડિમોલિશન કરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હોય, પરંતુ વાત ખૂબ જ પ્રશ્ન ઉદભવ એવી છે કે જ્યારે 1386 ટોટલ આઈડેન્ટિફાઈડ જગ્યાઓ હોય આખા અમદાવાદ શહેરમાં કે જ્યાંથી આ પ્રશ્ન ઉદ્ભવતો હોય અને તેમને આઈડેન્ટિફાઈડ કરેલી હોય, છતાં પણ પહેલી વાત તો એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન કયા ધારાધોરણ મુજબ એ 1386માંથી 149 છે એને નોટિસ આપી રહી છે, પહેલી વાત. બીજી વાત એ કે જ્યારે પણ હવે ધાર્મિક સ્થળો ઉપર, ભૂતકાળમાં હું જાણું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા રામના નામે મત મેળવવાની પ્રયાસ કર્યો હોય છે, રામના નામે રોટલા શેકેલા છે અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા રામના નામે જ મત મેળવેલા છે અને આટલા વર્ષોથી એક જ વાત કરે છે, છતાં પણ હું એક વાત કહીશ કે જ્યારે પણ ભૂતકાળમાં એવા બનાવો પણ બન્યા છે, આદરણીય સુરેન્દ્ર કાકા જ્યારે ઔડાના ચેરમેન હતા ત્યારનો હું એક વાસ્તવિકતાનો દાખલો કહું કે અમદાવાદ શહેરના પશ્ચિમમાં આવેલું એક મંદિર, એ મંદિર વચ્ચોવચ્ચ હતું રોડની અને એને ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી એ વખતે સેમ પેરેલલી એને સાઇડના ફૂટપાથના ભાગ ઉપર એને 10x10x7ની એને જગ્યા જેટલી મંદિરની જગ્યા હતી એટલી જગ્યા એને સામે ફાળવવામાં આવી, જેથી મંદિરની સાતત્યતા જળવાય અને લોકોમાં જે ધાર્મિક લાગણી હોય એ જળવાઈ રહે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને માત્ર હાઈકોર્ટના નામે ઠીકરું ફોડવાની અને નવા નવા તગલખી એમના પોતાના અંગત લોકોને સાચવવાના હોય એમના પૂરતા નિર્ણય નહીં લેવાના અને સામાન્ય જનતાને, ચાહે હિન્દુ હોય કે ચાહે મુસ્લિમ હોય, દરેક વ્યક્તિને હેરાન કર્યા સિવાય બીજો એમની પાસે કોઈ રસ્તો નથી. અને જ્યારે પણ એમને કોઈ વાત કહેવામાં આવે ત્યારે કહેશે કે હાઈકોર્ટ દ્વારા વાત કરવામાં આવી છે. પણ હું એક જ વાત ઉપર ભાર કરીશ કે જ્યાં ત્યાં આવા અડચણ ઊભા થતા હોય
તો ચોક્કસ જ્યારે મંદિરોને ખસેડવાની વાત થતી હોય તો સામે ભૂતકાળના દાખલાને જોઈને પણ તેમને વૈકલ્પિક વ્યવસ્થા એને ચોક્કસ કરી આપવી જોઈએ. અમદાવાદ મહાનગરપાલિકાના આ નિર્ણયથી લોકોમાં નારાજગી જોવા મળી છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે પણ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે. જણાવ્યું કે ધાર્મિક સ્થળો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેમાં ઘણા મંદિરો વર્ષો જૂના છે અને આવા મંદિરોને તોડી પાડવાથી ભક્તોની લાગણીને ભારે ઠેસ પહોંચશે. વધુમાં જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણયને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, તો આ મામલે મહાનગરપાલિકા તેમજ મુખ્યમંત્રીએ યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. કોર્ટે એક ચુકાદો આપ્યો છે કે આવા મંદિરો જે નડતર રૂપ છે એને દૂર કરવા, આવામાંના ઘણા બધા મંદિરો એવા છે કે જે વર્ષો પહેલાં જ્યારે મ્યુનિસિપાલિટી પણ નથી અને આ બધું વિકાસ પણ નહોતો, એ પહેલાં ખેતરો હતા અને એવા સમયે પણ બનેલા મંદિરો છે. હવે એનો તમારે વિકાસ તો પાછળથી કર્યો છે, તો એવા મંદિરોને તોડવાનું કોઈ કારણ જ નથી. એને તમારે કોઈને કોઈ વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ. માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ હું ગયા શનિવારે મળ્યો હતો, સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ જાણીને પણ મળ્યો હતો. એમની સાથે પણ મારા વાતો થઈ કે આ પ્રકારે જે તમે નિર્ણય લઈ રહ્યા છો અથવા તમારો નિર્ણય તમે સરકારના નિર્ણય કોર્ટના નિર્ણયને તમે અનુસરો છો, તો મારી એટલી જ વિનંતી છે કે તમે આ તોડવાનું બંધ કરો. અને એમણે મને એવી ખાતરી આપી હતી મુખ્યમંત્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કે ભાઈ અમે આ મંદિરો તોડીશું નહીં, પણ જે ગેરકાયદેસર છે એને કાયદેસર કરવા માટેના પ્રયત્ન કરશું, અથવા તો જે મંદિરો બીચમાં નડતા હશે એને અમે સાઈડમાં ખસેડી અને એને વૈકલ્પિક જગા આપીશું. તો જ્યારે સાઈડમાં આપી વૈકલ્પિક જગા એમને આપવામાં આવે અને મંદિર નિર્માણ થાય પછી જૂનું મંદિર તોડી શકાય. એ સિવાય તમે કોઈ મંદિરો તોડો યોગ્ય નથી અને તોડવા ના જોઈએ. અને જો આ જ પ્રકારે તોડશો તો વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર ગુજરાતભરમાં જ્યાં જ્યાં આવા મંદિરો તોડશે તાગાળે એનું આંદોલન કરશે. ધાર્મિક સ્થળોના ડિમોલિશનને લઈને મહાનગરપાલિકાના કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક પણ મળી હતી, જેમાં શહેરના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધાર્મિક સ્થળોના ડિમોલિશનને લઈને ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ સવાલો કર્યા હતા, જેમાં મહાનગરપાલિકા કમિશનર દ્વારા અલગ અલગ કેટેગરી નક્કી કરીને જે ધાર્મિક સ્થળો જૂના હશે અને જૂના ધાર્મિક સ્થળે પુરાવા હશે તો તેનું ડિમોલિશન ન કરવાની ખાતરી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને જે પ્રમાણે હાઈકોર્ટના જે અનુસંધાનમાં જે નોટિસો ઇસ્યુ કરી છે એમાં 1386 નોટિસો ઇસ્યુ કરી છે અત્યારે. અને અત્યારે હું સમજું છું કે જે મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય કે કોઈ બી બીજી ધાર્મિક સ્થળ હોય તેની જે પ્રમાણે ડિમોલિશનની વાત કરવામાં આવી છે એના અંદર મ્યુનિસિપલ કમિશનર તરફથી જે પ્રમાણે આજે મને જે કહેવામાં આવ્યું કે અમે એમાં 3 કેટેગરી નક્કી કરી છે. 3 કેટેગરીના અંદર અમે અલગ અલગ જે નક્કી કર્યા છે એમાં ખાસ કરીને જે રેગ્યુલેટ થાય એવા જે ધાર્મિક સ્થળો છે તેને અમે રેગ્યુલેટ કરી દઈશું. અને જે પુરાવા છે, જેના પાસે પુરાવા છે કે 100 વર્ષ જૂની છે, 500 વર્ષ જૂની છે કે 50 વર્ષ જૂની છે, એવા કોઈ પણ ધાર્મિક સ્થળ હોય તેને રેગ્યુલર થાય તો એ અમે રેગ્યુલર કરીશું. બીજું કે બીજે એવું છે કે ભાઈ કોર્ટની ગાઈડલાઇન એ પ્રમાણે બીજું પણ કીધું છે કોર્ટે બીજા ડાયરેક્શનના અંદર કે બીજી જગ્યાએ શિફ્ટિંગ થાય તો એ શિફ્ટિંગ થાય એવાને પણ અલગથી તારવવામાં આવે કે જે બીજા ધાર્મિક સ્થળો હોય બીજી જગ્યાએ શિફ્ટ કરી શકતા હોય તેને એને પણ એ રીતે જોવામાં આવીએ. અને ત્રીજી વાત હતી કે ડિમોલિશનની વાત છે. ડિમોલિશનની વાતના અંદર એ લોકોએ કીધું કે જે લોકો જેના પાસે કોઈ પુરાવા નથી, જે કોઈ પણ જે નોંધાયેલા કોઈ ટ્રસ્ટના અંદર નોંધાયેલા નથી, એવા અલગથી કાઢવામાં આવે જે ધાર્મિક સ્થળો છે, મંદિર, મસ્જિદ કે ચર્ચ કે કોઈ બી બીજા ધાર્મિક સ્થળો, એને અલગથી કાઢવામાં આવે. અને આ એ બી સી અને 3 કેટેગરીના અંદર અલગ અલગ નક્કી કરીને જે આધાર પુરાવાના આધારે ચોક્કસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલી મદદ થાય એટલા પુરાવાના આધારે કોર્પોરેશન એમને મદદ કરશે એવી અત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રી એમને. અમદાવાદ મહાનગરપાલિકાનો ધાર્મિક સ્થળોના ડિમોલિશનનો નિર્ણય લોકોમાં ભારે આક્રોશ ઉભો કરી રહ્યો છે, ત્યારે આ મામલે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ જ આ ડિમોલિશન કરવામાં આવે તો લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેવી માંગ ઉઠી છે. અમદાવાદથી રાહુલ ત્રિવેદીનો અહેવાલ, TV13 ગુજરાતી.